वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननांगुज पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनंदनमहं विचिन्तये भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामी ने नमो नमः श्री हरि कृष्णाय नमो। वाहला भक्तो स्वामी धर्म विषय लखे छे। आज स्वामी जेने धर्म कहे छे एनी पोते चोखवट करे छे। ધર્મના બહુ વખાણ કર્યા, પણ એ ધર્મ શું? અર્થાત નિષ્કુળાનંદ સ્વામી કોને ધર્મ માને છે એ બાબત ઉપર પોતે જ પ્રકાશ થોડી જ ક્ષણોમાં પાડશે। પરમ ધર્મ કહીએ એ સાર માં સાર જે સંત સરાયે જેને વારંવાર દે પરમ ધર્મ સારમાં સાર જેને સાધુ સંતો વારંવાર સરાહના કરે છે એટલે કે વખાણ કરે છે। નથી કોઈ આવતું ધર્મની હાર દે, એ ધર્મની હારે કોઈ આવે નહીં એની જોડે। એ જ ધર્મ તે ધારી કહો નિર્ધાર દે, એ ધર્મની વાત કરું છું। નિર્ધાર સાર શોધી કહું ધારી લેજો ધર્મ નિરીત, જે ધર્મે અધર્મ ટળે કહું તે ધર્મ ખરી પ્રીત। ધર્મ તે ધર્મ સુતના વચન તે પાળ ચોખવટ થઈ ગઈ। ધર્મ ધર્મ ધર્મ, પણ શું ધર્મ? બહુ વખાણ કર્યા ધર્મના। સ્વામી કહે ધર્મ તે ધર્મ સૂતના વચન, નિર્ધાર કર્યું, ખરેખર સંશોધન કરીને નિર્ધાર કર્યું, નક્કી કર્યું। ધર્મની રીત સાંભળી લો, કે છે જે ધર્મે અધર્મ ટળે એ ધર્મની હું તમને વાત કરું છું, રાજી થઈને કરું છું, પ્રેમે કરી। ધર્મ તે ધર્મ સૂતના વચન, તો એ ધર્મ સૂતના વચનને પ્રીતે પાળજો,
શું કે જેને જેમ આજ્ઞા કરી છે, જેને જેમ ભગવાને કહ્યું છે વર્તવાનું, તેણે તેમ રહેવું, ફેરફાર ન કરવો. અદ્ભુત લખ્યું, ફેરફાર ન કરો. ભગવાને સંપ્રદાયના તમામ અનુયાયીઓને કેમ રહેવું એ વિશે સ્પષ્ટ રીતે મર્યાદાઓ લખાવી છે, ગ્રંથોમાં પોતે વાતો કરી છે. સંતોએ આવી રીતે રહેવું, ગૃહસ્થોએ આવી રીતે રહેવું, સધવા સ્ત્રીઓ આવી રીતે રહેવું, વિધવા સ્ત્રીઓએ આવી રીતે રહેવું, આચાર્યોએ આવી રીતે રહેવું, આચાર્ય પત્ની આવી રીતે રહેવું, નૈષ્ઠિક બ્રહ્મચારીએ આવી રીતે રહેવું, આ બધું લખ્યું છે. કોઈનું નથી લખ્યું એમ નહીં, બધાને ફરજ પોતપોતાની બજાવી રહી. સૌએ ભગવાનની આજ્ઞામાં ફેરફાર નહીં કરવો. જેને જેમ ભગવાને કહ્યું છે તેણે તેવી રીતે પરમાત્માને માથે રાખીને વર્તવું. આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યામાંય ધર્મ, તોળી તપાસી જોયું તને મને એ જ ધર્મ છે વળી પરમ. આજ્ઞાથી વિશેષ બીજો ધર્મ કયો? તોળી તપાસીને જોયું. ભગવાનની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એ જ પરમ ધર્મ છે. પછી સ્મૃતિ શ્રુતિ આ બધું છે, પણ એને ખોળવા જવાની આપણે જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે બધા જ શાસ્ત્રોને સંશોધી, સાર કાઢી અને શિક્ષાપત્રી આપણને લખી આપી છે, એમાં બધું આવી ગયું. કંઈ આપણે બધું વાંચવા જવાના, કંઈ જોવા જવાના? મહારાજે બહુ કૃપા કરી, 350 જેટલા શાસ્ત્રોમાંથી આપણા કલ્યાણને ઉપયોગી થાય એટલી વાતો 212 શ્લોકમાં સમાવી દીધી. ગાગરમાં સાગર સમાયો. બસ એ કલમો અદ્ભુત છે. એ કલમોને રોજે સવારે પૂજામાં વાંચવાની આજ્ઞા કરી અને જોઈ જોઈને વર્તવાનું સૂચન કર્યું. હવે વિશેષ ચોખવટ કરે છે, ત્યાગી ગૃહી જન જેહને કરી જેને તે જેમ આજ્ઞા, તેને તે તેમ વર્તવું, નવ વર્તવું વચન વિના. બસ જેને જેમ કહ્યું છે એણે એમ રહેવું, વચન વિના કોઈ રહેવું નહીં. મહારાજે કહ્યું કે મારી જે વાણી છે તે મારું સ્વરૂપ છે, મારી વાણી મારું સ્વરૂપ છે, મારા સ્વરૂપને તમે સાચવજો, મારા સ્વરૂપનો લોપ ન કરશો. આજ ભગવાન એમની વાણી રૂપે આપણી સાથે છે, અને આપણે એનો એ જો ન ગણકારીએ તો દુઃખ આવ્યા વિના રહે નહીં, માથે આવી જ પડે. ટૂંકું કહીએ તો ભગવાનની વાણીનો તિરસ્કાર કર્યા પછી શાંતિનો અનુભવ અશક્ય છે. પરમાત્માની જે વાણી છે એ જ પરમાત્મા આપણી સાથે છે, એનું અપમાન કે એને ન ગણવા અથવા એ વચનોને ન પાળવા, એટલે કે પરમાત્માને ન રાખવા, એ જ આપણી અશાંતિનું કારણ છે. જેટલા ભગવાનના વચનો પડશે એટલી શાંતિ મળશે. ખેર થોડી વાર ઉપલબ્ધ દ્રષ્ટિએ દુઃખ જેવું લાગતું હોય, પણ વચનમાં રહેવાથી જ અંતે સુખનો સાગર મળશે. પણ વચનનું ઉલ્લંઘન કરી નાખ્યા પછી શાંતિ નહીં હોય. હા, કદી એવું બને કે થોટે મોઢા લાલ રાખીએ આપણે કે અમને કશું દુઃખ નથી, અમને ખૂબ શાંતિ છે, કેવું કે કદાચ કોઈ, પણ દેખાડવાની વાત બીજી છે અને હૃદયનો અનુભવ એ વાત પણ બીજી છે. હૃદયમાં શાંતિનો અનુભવ સદા રહ્યા કરે
એ તો આજ્ઞા પળાય તો થાય. મોટા ભાગના માણસો શાંતિ અમારે છે એવો દંભ કરતા હોય છે. ગમે એને પૂછો કેમ છો, બસ મજા મજા, મજા હોય કે ન હોય, પણ આ એક રીત છે. સુખી છો ને? હવ એ હાકલા છે, ખૂબ ભગવાનની મહેરબાની. વાસ્તવિકતા ખરેખર એવી હોતી નથી, પણ સમાજમાં એક આ રૂઢિ છે કે આપણું દુઃખ બીજાને શું જણાવીને કામ છે, અને એ કાંઈ લઈ લે. એટલે કોઈ પૂછે મજામાં, ખા મજામાં, પણ એ દેખાડે છે એવી વાસ્તવિકતા હોતી નથી. જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે, ઘણા દુઃખો હોય છે, પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે જો ભગવાનના વચનોનું પાલન થાય તો સમસ્યાઓ એની મેળે બધી હલ થઈ જાય, અને માણસ ક્યારેય પોતાની શાંતિને ખોવે નહીં. શાંતિ હંમેશા એની સાથે રહે છે, પણ વચનને વળગી રહે તો. વચન વિરોધી જે વર્તે તે સર્વે ધર્મ ટાળનાર સમજવો. એ જી અવિનાશીની જે આજ્ઞા તે સમજવું શુદ્ધ ધર્મને, ધારી વિચારી રાખવી હૃદયે તો પામીએ સુખ પરમને, પરમ સુખ મળે. એ આજ્ઞાને ધારી રાખવી, વિચારી રાખવી. હાય કેવું, સવારે શિક્ષાપત્રી વાંચ્યું હોય પણ પછી ઓફિસે જઈએ, લેતી દેતી કરીએ ત્યારે ભૂલી જાય, વાંધો અહીં આવે છે. સવારે વાંચ્યું હોય, મહારાજે નાની મોટી આજ્ઞા કરી છે, સવારે જાગી અને સાંજે સૂતા સુધી કેમ જીવવું એની બધી ચોખવટ કરી. કોઈ પ્રાણીની હિંસા ન કરવી ત્યાંથી શરૂઆત કરી. લખે ગયા એક પછી એક, વર્તે જાઓ, પણ ફેરફાર કરે તો દુઃખ આવે. માટે શિક્ષાપત્રી તો વણાઈ જવી જોઈએ આપણી સાથે, એ જ આપણે સુખી થવાની અમૂલ્ય જડીબુટ્ટી છે શિક્ષાપત્રી. માટે એને સાચવવી. શિક્ષાપત્રી લોપમાં મજા નથી. એક વકીલ હોય, વકીલ એના લખાણમાં કેટલો જાદુ હોય. વકીલો આમ પેરેગ્રાફ લખે, બધા આમ કલમો પાડે, એમાંય કેટલા અર્થ નીકળે. એ જેવું તેવું એનું લખાણ ન હોય. તો આ કલમો તો ભગવાને પોતે લખી છે. જમણા હાથમાં કલમ લીધી, ડાબા પગના સાથળ ઉપર પાટિયું મૂક્યું, સહેજ નતમસ્તક થયા અને શરૂઆત કરી, વામે યશસ્થિતા રાધા શ્રીશ્ચય યશ્યાસ્તિ વક્ષસી. આમ પોતે લખ્યું, એટલે એને જેમ તેમ વાંચી વાળવું અને ન જોવું ન વિચારવું એ તો આપણું મૂર્ખાઈ ભર્યું વર્તન ગણાય. માટે સભાન સાવધાનપણે શિક્ષાપત્રીનો અભ્યાસ અધ્યયન આપણા જીવનને સુખકારી કરવા માટે અથવા સુખકારીને સુખકારી પૂરું કરવા માટે બહુ જરૂરી છે. સ્વામી કહે છે કે વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાળે છે ધરા ઉપરે. વર્ણ આશ્રમ વેદ વિધિ ને કર્મ કાંડ ને શ્રુતિ સ્મૃતિ બધું ઘણું લખ્યું છે. ઓલ્યા રૂચિ આમ લખ્યું, ઓલ્યા રૂચિ આમ લખ્યું, ફલાણે બધા પાળે છે. વ્યવહાર અર્થે વિવિધ ભાતે પાળે છે તે બહુ પહેરે. વ્યવહાર માટે વિવિધ પ્રકારે આમ તેમ બધું કરતા હોય છે, પણ પરમ ધર્મ છે વાલાના વચન. આપણા વાલા ભગવાન સહજાનંદ સ્વામી એણે જે કીધું એ આપણા માટે હોનાનું. આમ સ્થિરતા મજા છો, અહીંયા આમ કહ્યું છે ને તઈ તેમ કહ્યું છે ને તાર કેમ કરવું. લ્યો આ પડ્યો દ્વિધામાં, જે કઠણાઈ ઊભી થઈ, કેમ કર્યું છે ને એમ કર્યું છે, માથાકૂટ શું કરો છો. ભગવાને કહ્યું છે એમાં વિશ્વાસ રાખો, જવાબદારી પરમાત્માની છે.
સંશયવાળાને સુખ ન હોય, નિષ્ઠા વિના પ્રતિષ્ઠા નહીં. ભગવાન ઉપર આપણે અવલંબીએ તો ભગવાન આપણો ભાર ઉપાડે. આપણને ચિંતા થતી હોય ત્યારે ભગવાન કે તને વિશ્વાસ જ નથી. ભગવાનના થયા પછી ભગવાન કે એમ કરવું, બીજું બધું એ કરશે. પહેલાં માડીને ગાડાવાળાએ કહ્યું કે આ ભારો છે માથે, થાકી જશો, ગાડામાં બેસી જાઓ. માડી ગાડામાં બેઠા પણ ભારો માથે જ રાખ્યો. ગાડાવાળો કે હવે ભારો હેઠે મૂકો, તો કે બાપા બળદને એટલો વજન ઓછો ને. એને એ ના સમજાણું કે હું આખી ગાડામાં છું, મારે માથે ભારો છે, મારો ભારાનો બધો વજન ગાડા ઉપર બળદને જ છે. પણ એને એમ કે એટલો બળદને વજન ઓછો ને, એનો વજન મને છે એમ. એમ ભાઈ, વજન માથે રાખવાની કોઈ જરૂર નથી. શરણાગતિ એટલે શરણાગતિ, ભગવાનને સોંપાઈ જવાનું, બધોય વજન એને માથે, ભાર સોંપી નિર્ભર થવું, એનું નામ શરણાગતિ. કરશે એ બધું શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર કરીને, તો વારે આવશે વાલો રે મેર કરીને. પણ શ્રદ્ધાની દોરી ઝાલવી જોઈએ. ઘણી વખત માણસને એમ થાય છે હું કરી વાળું એમ, ઠાકોરજી કદાચ કરે ન કરે. ઠાકોરજી જ બધું કરે છે, આપણાથી કાંઈ ન થાય. આપણે કરવાનું કેટલું, એણે કીધું હોય એટલું. વજનની આગળ ન જવું ને પાછળ ન રહેવું, એણે કહ્યું હોય એમ હાલ્યા જાવ. ઘણા માણસો ડાપણ બહુ કરે, આમ નહીં આમ કહેવું હતું ને આમ લખવું હતું ને તેમ કરવું હતું. હોશિયારી કરવામાં, તમે મનુષ્ય છો એ પરમેશ્વર હતા. માણસને છે ને સસ્તામાં સસ્તું હોય ને કાંઈ તો સલાહ આપ્યા જ કરે. આડોશીને આપે, પાડોશીને આપે, ઉપલા માળવાને આપે, નીચલા માળવાળાને આપે, છોકરાને આપે, બાપાને આપે. રસ્તે આવેલો જતો હોય ન્યાય સલાહ દેવા માંડે. દુકાને કંઈ ખરીદવા ગયો હોય દુકાનવાળાને શરૂ કરી દે, ચાલ હું કહું એમ કરો. ભાઈ તારું કોઈ સમજતું નથી, કોઈ માનતું નથી માથાકૂટ કરીમાં. ત્યાં સલાહ દેવાની ટેવવાળા પર સલાહ દેતા દેતા તે ઉપડે તે ઠેઠ મંદિરમાં આવે પાછા, સ્વામી આમ કરો તેમ કરો. અને અમારીથી પાછા એને ધરો નહીં, ઠેઠ પ્રભુ પાસે પૂગી જાય. તમારી શિક્ષાપત્રીમાં આમ લખવું હતું ને આમ કરવું હતું. ત્યારે ભગવાન હશે બહુ કે તું હતો નહીં, નહીં તને પૂછીને લખે બધું. કે બોલ હવે કયો શ્લોક લખવો ને કેમ લખવો, વાત કર. હોશિયારી ન કરવી, એને બધું બરોબર જ લખ્યું છે. પાળવા માંડો બસ, નચિંતપણે પાળો. ખબર પડે ન પડે પણ પાળીએ તો જવાબદારી એની થાય છે. કેમ જે એના વચન પાળીએ છીએ. અરે એનું વચન પાળતા થકાય અવળું થશે તો હવળું કરવાની જવાબદારી એની છે. બિગડી બનાવને વાલા એને હોતો. પણ આપણે મનમુખી ડાપણ કરીને હવળું કરવા જઈએ ને એમાં અવળું થાય તે કોણ હવળું કરે? કોઈ નહીં. પછી આપણે ભોગવવું પડે. પહેલું તો આપણે કહેવાય કે તમે કહ્યું એમ કર્યું છે, જવાબદારી તમારી છે. પણ આપણે ડાપણ કર્યું જ હોય તો પહેલો ડોહો પહેલાંને કહે કે અલ્યા મોતીભાઈ આ શિક્ષાપતિને મેં લખ્યું કે પાણી ગાળીને પીવું, તો કે ઘેર હોઈએ તો ગાળીને પીએ પણ બહારગામ જઈએ ત્યારે ચેમનું કરવું ભાઈ? એટલે કહે છે આ છે ને એ આવું ના ચાલે, જરા વ્યવસ્થિત લખવું જોઈએ. કે આ તો મેં કાનો કાને સાંભળ્યું, બે બાપા મંદિરમાં વાત કરતા હતા. હું કાંઈ બોલ્યો નહીં પણ મને મનમાં એમ થયું કે તમે બે હોત તો તેડાવીને લખત કે અહીં આવો મોતીબેન છનાભાઈ શિક્ષાપત્રી લખવી છે આપણે. બોલો કેમ લખશું? ખબર પડે નહીં કાંઈ. અને પરમેશ્વરના વચનોમાં બેઠા બેઠા ખામી કાઢ્યા કરે, ખોટ કાઢ્યા કરે. અને ઘણાને તમે જોજો, હું તો આમ માનું છું, હું તો તેમ માનું છું. લ્યો હવે તું માને છે તારા ઘરમાં કોઈ માનતું નથી, અને સ્વામિનારાયણની પાસે લાખો માણસ ફરતું હાલી નીકળમાં. ઘણા આવા અક્કલ વિહોણા, એને શું છે ખબર છે?
મૂર્ખાવાનું ઈ બહુ, એને આત્મવિશ્વાસ બહુ હોય. દાયાને વિચારવાનું માણસને ઈ મોટી તકલીફ, ખબર બધી પડે પાછો આત્મવિશ્વાસ ન મળે. મૂર્ખાને ખબર કાંઈ પડે નહીં પણ આત્મવિશ્વાસ બહુ. લ્યો આ એક તકલીફ છે, સમસ્યા ગણજો આને, ઘણી માયલી આ એક. પણ ભગવાનના વચનો ઉપર વિશ્વાસ રાખવામાં જ મજા છે. સ્વામી કહે છે વિશ્વાસ રાખો. પણ પરમ ધર્મ છે વાલાના વચન, તે કયા જેને કૃપા કરી તે વિના બીજા સર્વે પરા મૂકવા પરહરી. જેને કૃપા કરીને કયા કે તમે આમ રેજો, તમે આમ રેજો, મદાશ્રિત નિજાશ્રિત મામ કાહા, એ મારા આશ્રિતો, મારા આશ્રિત ભાઈઓ, મારા આશ્રિત ભાઈઓ, આમ તમારે રહેવું, તમારે આમ રહેવું, તારે આપણે સમજવું પડે. આટલા વેણ હેતથી કેસ આપણને એના કેસ માટે આપણે હવે છે ને ફેરફાર ન કરવો. હેજી મોટો ધર્મ એ માનવો, જે કયો ધર્મ ને બાળ, નિષ્કુળ આનંદ મુખો મુખ ના વચન, ન ઉલ્લંઘવા કોઈ કાળ. કોઈ કાળે ન ઉલ્લંઘવા કેસ. આ તો સ્વામિનારાયણ ભગવાને વચનો કહ્યા છે. પરમ ધર્મે કરી હરિને ગમવું, ગમતું જોઈને દેહને દમવું, તેમાં સુખ દુઃખ આવે તે ખમવું, ભૂલી બીજી વાતે કેદી ન ભમવું. કેટલું અદ્ભુત લખ્યું. પરમ ધર્મે કરી હરિને ગમવું. આપણને બધાને મનમાં એવી ઈચ્છા થાય કે ભગવાનને આપણે ગમીએ, ભગવાનને વાલા લાગીએ, ભગવાનના પ્યારા થઈએ, ગમે ને. જગતમાં કોઈ મોટો માણસ હોય તોય આપણે મનમાં એમ થાય કે મને ઓળખે સારું, મારા ઉપર એને આમ દયા દ્રષ્ટિ થાય સારું, મારા હામું જોઈને જરા હસે તો સારું, મને બોલાવે તો સારું, આપણને ઈચ્છા થાય. અરે આનાથી કોઈ મોટું છે? અનંત કોટી બ્રહ્માંડના આમ વાત શું કરવી, એની વાત તો જીભે થાય એવા નથી. એવા મોટા ભગવાન તો એ પરમાત્માની આપણા ઉપર અમિત દ્રષ્ટિ થાય, એ ભગવાનને આપણે વાલા લાગીએ, એ તો કેટલી મોટી વાત. તો કેવી રીતે ભગવાનને આપણે વાલા લાગીએ, એની આજ્ઞા પાળીએ એટલે એને વાલા લાગીએ. લ્યો આવ સીધું, એની આજ્ઞા પાળો એટલે એને વાલા લાગો. હવે ભગવાનનું ગમતું જોયું આપણે તો દેહને દમવું. ભગવાનને આપણે દેહ દમન કરીએ તે ગમતું હોય તો દેહ દમન કરવું, ખાઈ પીને એસઆરામ કરવાનું તો કાંઈ ઓછા જન્મમાં નથી મળતું. હા, પણ આ મનુષ્ય જન્મમાં એમાંય સત્સંગમાં તો દેહને દમવું જો ભગવાનનું ગમતું હોય તો, અને તેમાં સુખ દુઃખ આવે તે ખમવું. સુખ દુઃખ તો આવે, ન આવે એવું નહીં, પણ એ ખમવું. હા, તો ફરિયાદો શરૂ કરી દે, આમ મુશ્કેલી પડી ને તેમ મુશ્કેલી પડી, હે ભગવાન તમે ક્યાં ગયા છો, ભાઈ કંઈ ગયા નથી, તારું સારું કરવા જ બેઠા છે. માટે સુખ દુઃખ આવે ત્યારે પરમાત્માના વચનોને ભૂલી જાય અને મન ગમતું કરવા માંડે ને ભમી જાય, એ સારું નહીં. ન ભમો. માણસ આમ તો બરોબર વર્તે છે પણ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ડફોળાઈ કરે. અને આપણે કઈ કેમ આમ કર્યું, તમે અમારી મુશ્કેલી જાણતા નથી એટલે કહો છો, પછી એમ કે તમે કેમ આજ્ઞા લોપી, તમે કેમ ફર્યા, તમે કેમ ખોટું બોલ્યા, તમે કેમ આમ કર્યું. અમે બધું બરોબર કર્યું છે, તમને જે સમજાય તે એમ કહી દે. કોઈ વાત સમજે નહીં, અમે બધું બરોબર કર્યું, ખોટું બોલ્યા એ બરોબર, ફરી ગયા એ બરોબર, ઊંધું કર્યું એ બરોબર, અમે બધું બરોબર જ કર્યું છે. કારણ શું કે અમારે મુશ્કેલી હતી એટલે અમે મુશ્કેલીમાં જે કરીએ એ બધું બરોબર. માણસ એવું માને છે પણ એ વાત પાયામાં જ ખોટી છે. તમારે લાખ મુશ્કેલી હોય તોય તમારે અધર્મ તો ન જ કરાય, જે હોય તે.
ખોટું કર્યું એ ખોટું, પણ માણસો માને છે કેવું કે અમે કાંઈ ચાઈને કર્યું નથી, અમારે કાંઈ શોખ નહોતો, પણ એવા સંજોગો આવ્યા એને કારણે અમારે આમ કરવું પડ્યું. માટે વાંક અમારો નથી, સંજોગોનો છે, અને તમે અમારો કાઢો છો, ત્યાં જ તમારી ભૂલ છે, અને તમને આમાં કશું સમજાતું નથી. ભગવાન સમજાવશે. આમ માણસ હંમેશા સંજોગો અને પરિસ્થિતિ ઉપર બધું જ ઓઢાડી દે અને પોતે શુદ્ધ સતી થઈને બેઠા હોય છે કાયમ. આ માણસની ટેવ છે. હું તો સતી જ છું, પણ મારે આ 10-15 પતિ કરવા પડ્યા, એમાં તમે સમજો નહીં, એ સંજોગો એવા હતા. લેહારું કર્યું તારે કેમ કરવું, તું સતી જ છો, પણ સંજોગો નહીં તારે આ 25 પતિ થયા, એનું અમારે શું કરવું. આમ થાય છે. માટે ગમે તે સુખ દુઃખ આવે એમાં ભમવું નહીં. બસ સ્વામી કહે છે, અડગ રહો, ભમવું નહીં ભોળાપણે, રહેવું આજ્ઞાને અનુસાર. સર્વે ધર્મ તેણે સાચવ્યા, નીચે કરી નિરધાર. ભમવું નહીં ભોળાપણે, રહેવું આજ્ઞાને અનુસાર. સર્વે ધર્મ તેણે સાચવ્યા, નીચે કરી નિરધાર. જેમ વાળે તેમ વળવું, અર્કન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું. એથી અર્કન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું. અદ્ભુત વાત કરે છે. ન ભમો, ન ડગો, બસ અતલ સિદ્ધાંત પર જીવન જીવો. આજ્ઞા એટલે આજ્ઞા, મોત આવે તો પણ પછી ન ડગો, જે થવું હોય છે એ થશે. આમ જીવાય તો ભગવાન રાજી થાય. રહેવું આજ્ઞાને અનુસાર, ભમવું નહીં ભોળાપણે, વિચારવું. સર્વે ધર્મ એને હાચવી લીધા, તો નિશ્ચય કરી નિર્ધાર. અને એક બીજી વાત બહુ મજાની છે. એક તો જાણે માણસ પરિસ્થિતિને માથે ઓઢાડી દે છે, અને એક બીજી વાત અદ્ભુત છે. તમે જેની સાથે વ્યવહાર કરતા હો, જે વ્યક્તિ સાથે, તે વ્યક્તિ જો બરોબર સત્યપણે ચાલે તો તમે સત્યપણે ચાલો. એ વ્યક્તિ જો ખોટું કરે, ખોટું બોલે, બોલ્યું ફરે કે આડોવડું કરે, અથવા તો એણે કંઈ ન કર્યું હોય પણ તમને વેમ પડે, તો તમે તરત જ એની જેમ કરો અને પાછા માનો કે એણે કર્યું એટલે મેં કર્યું છે. અમારે સુરા ખાચરની જેમ, સુરા ખાચર સભામાં મોડા આવ્યા ને, એટલે મહારાજ કે કેમ મોડા આવ્યા, તો કે કાંઈ નહીં, આજ કામ હતું. મહારાજ કે શું કામ હતું, તો કે મહારાજ હવે એ થોડું કામ હતું, મહારાજે પીછો પકડ્યો. અંતરિયામી ખરા ને, કે પણ દરબાર ચોખવટ તો કરો, મોડું આવવાનું કારણ. તો કે મહારાજ એવું થયું ને કે અમારા 2 બળદ ખેતરથી કોક ચોરી ગયું, એટલે મોડું થયું. મહારાજ કે બળદ ચોરી જાય એટલે કામ બંધ રહે, એમાં તો ઉલટું વહેલા આવવાનું થાય, મોડું કેમ થયું. સુરો ખાચર કે મહારાજ કોક મારા 2 બળદ ચોરી ગયું એટલે હું બીજાના 4 ચોરી આવ્યો, એટલે મોડું થયું. મહારાજ કે તમે વર્તમાન ચૂક્યા. તારે કે એ ન ચૂક્યો, પહેલાં તો એ ચૂક્યો ને, મારા 2 બળદ ચોરી ગયો માટે પહેલાં એ ચૂક્યો, પછી હું ચૂક્યો, આમાં મારો વાંક નહીં. ઘણા આવી રીતે નિર્દોષ રહેશે, સુરા ખાચર જેમ.
દુનિયા બધી ખોટી છે, તમારે સત્ય રાખવાનું છે કે નહીં એ વાત કરો. જગત બધું ખોટું છે, સારા સારા અચ્છા અચ્છા માણસ ખોટા છે, જેને તમે મહાન માનતા હો એ ખોટા છે. તમારે સાચા રહેવાનું છે કે નહીં, કે તમારે ખોટા જ રહેવાનું છે એ વાત કરો. પાયાની વાત આ છે, આપણે ખોટું કરવું છે અને એ બીજા કરે છે એનો આધાર લઈને. બીજા ગમે એમ કરે, આપણે ભગવાનને રાજી કરવા હોય તો આપણે ખોટું ના કરાય, આપણે અધર્મ ન કરાય. તો તમે કેમ ચા પીવો જ લ્યો, મોટા મોટા પીવે છે. તો તમે કેમ ચીકણી ઊંઘો છો, તમે ગયા હતા ભલે ગામ, તે હું કથા કરું ને મારી મોર બેઠા બેઠા ચીકણી ઊંઘે એક બાપા. એટલે મેં વાતમાં વાત કરી કે મેં કીધું પણ બાપા આ તમે સભામાં ક્યાં ચીકણી ઊંઘો છો, આમ મને શીખવું ચડશે. મને એણે કહી દીધું મોઢે, મને કે કેમ શું વાંધો આવ્યો. હવે એને શીકણી ઊંઘવાનું સ્વામીએ શીખવાડ્યું હતું. એટલે મને કે તમે ના પાડો છો સ્વામીને, અમે હારે અહીં શીકણી ઊંઘતા હું સ્વામીને લાવી દેતો, હવે આનું શું કરવું. એને તો ખોટું જ લાગે ને, તમે ક્યાંથી સ્વામી આવ્યા કેશ શીકણી વિનાના. એને તો એમ કે શીકણીવાળા જ હોય સ્વામી બધા, એણે બીજા જોયેલા નહીં બિચારે શીકણી વિનાના. એટલે મને કે કેમ હું વાંધો આવ્યો, લ્યો આવો આવો સવાલ કર્યો. ખરેખર માણસને એ કંઈ નહીં ખબર જ પડતી નથી, શું સમજાવો તમે એને. અલ્યા ભાઈ સ્વામી હુજે એ કરે, ભલે મહાન હોય મંદિરમાં બેસી ગયા હોય, પણ એ જે કરતા હોય, પણ તારે ખોટું જો ન કરવાનું હોય તો ન કરવું જોઈએ, અને કા પછી સ્વીકારી લો કે અમે સાચું કરવા તૈયાર જ નથી, ખોટા જ છીએ. સાચાનો અમારે ડોંબડોળ કરવાનો છે અને જીવવાનું છે, ખોટું બોલો શું તમારે કહેવાનું છે. તો વાત પતી જાય. પણ પાછો દરેક માનવીનો દાવો એવો કે મારા જેવો સાચો બીજો કોઈ નથી, હું કદાચ ખોટો હશ તો પણ એના કરતાં તો ઓછો ખોટો છું, એમ કરીને છેવટે દાંડિયો ઊંચો રાખે. મૈયાભાઈ પડ્યાને ટાંગ ઊંચી રાખે ને એવું. આ બધી અદ્ભુતતા છે, દાયા માણસે સમજવું. જો ભગવાનને રાજી કરવા હોય તો એણે તલ ભાર પણ ખોટું ન કરવું, અડખે પડખે બધાએ ભલે ખોટું જેને ફાવે એટલું કરે. આપણે ઓફિસમાં રહેતા હોય, આપણા ઉપરી સાહેબ ખોટું કરે, આપણા નીચલા પટ્ટાવાળા ખોટું કરે, ભલે ને બધાએ ખોટું કરે. તમારે ભગવાનની અરે સંબંધ હોય ને ભગવાનને સાથે પ્રેમ હોય, ભગવાનનો મહિમા તમે સમજતા હો તો તમે ભગવાનની આજ્ઞાને વળગી રહો, જેને જે કરવું એ કરે. તમારી બાજુ બેઠા બેઠા ભલે દારૂ પીવે, તમારે શું છે. ત્યાં તો એ બધા કરતા હતા, મેં કર્યું. લ્યો એ શું કહે ખબર છે, મારો વાંક જ નથી. પરિસ્થિતિ એવી હતી, સંજોગો એવા હતા, મારો કોઈ વાંક જ નથી. સંજોગોને લઈને આમ થયું એટલો મારો વાંક, સંજોગોને લઈને થયું એ, પણ મારો વાંક નહીં એમ. અને તમે મારો વાંક કાઢો છો, તમારે સંજોગોનો કાઢવો જોઈએ. હવે થાય એવું હામો માણસ એનો વાંક કાઢે, આવડો આ સંજોગનો કાઢે, ભારે ખેલ જામે. કા હામાનો કાઢે કે એણે પાંચ ગાય દીધી પછી મેં એક દીધી, એને કયો છે કેવું હોય. એણે પાંચ દીધી પછી મેં એક દીધી, મેં શું ખોટું કર્યું. એણે પાંચ દીધી પછી દીધી છે ને, પણ તું ગાળ બોલ્યો એ જ ખોટું કર્યું, તે હું ખોટું કર્યું એમ નહીં. એણે પછી દીધી હોય તો તારે એકે ગાળ બોલાય નહીં મોઢામાંથી, વાત આ છે. પણ એવું ન સમજે, સુરા ખાતર વાળો ધર્મ તારે એ નથી એમ કરતો
એમ ભગવાન કહે છે કે એનો વાંક કાઢોમાં તમે ચોરી કરી લ્યો, અને એ તો કુસંગી જ કે તમે સત્સંગી છો, તમને આજ્ઞા લાગવું પડે, પણ એ ટાણે એવો અટાણે તો સત્સંગી સત્સંગી હામ હામે ખોટું કરે, એટલે એમય ન કહેવાય એ તો કુસંગી છે તું સત્સંગી છો, તારે ખોટું ન કરાય. નગર એ કહેતા એ સત્સંગી છે ને, સત્સંગ તો ઉભરો લઈ ગયો, ડેલું ઉગાડું પાડીને હવ આવી ગયા કે અમે સત્સંગી. તર્ક ન કરવો, જેમ કીધું એમ માની લો. તર્ક ન કરવો તને મને શ્રદ્ધાએ સેવામાં ભળવું કહેશે. આમ આગીને થઈ લ્યો. એ જી જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કર ભામીને, કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને. આ જોડી જેમ ભગવાન કેમ કર્યા કરે એને કાંઈ ન કરવું રહ્યું, બધો ધર્મ પામાય. પછી અધર્મ હોય તો ઈ ધર્મ. મહાભારતનું યુદ્ધ હાલતું હતું ને કર્ણ રથનું પૈડું કાઢવા હેઠો ઉતર્યો ને ભગવાન અર્જુનને કહે છે કે માર બાણ, કે ના મરાય મહારાજ, યુદ્ધની રીત નથી, એણે હથિયાર અત્યારે હેઠા મૂક્યા છે, ઘા ન કરાય. ભગવાન કહે તું માર, પાપ લાગે. પ્રભુ કે જે લાગે મારે માથે તું ઠબકાય. માર્યું, ખોટું કર્યું, ખોટું હતું, પણ ભગવાને કહ્યું તું કર્યું એટલે ખોટું નહોતું. પરમાત્માથી પર કોઈ સત્ય નથી, ભગવાન જ પરમ સત્ય છે, એ બોલે એ સત્ય, બીજો કોને નથી પર છે તો સાચું ખોટું નો ન્યાય કરે. ઓ હિ રાજા મહારાજા, હે એમ ભગવાનને વચને જેમ કરવું પડે એમ કરી નાખવાનું. પછી સમાજ કે તમે ખોટું કર્યું, પણ એ સમાજની દ્રષ્ટિએ લોકો અવલોકન કરે તો અર્જુનજીએ ખોટું કર્યું અને કૃષ્ણે ખોટું કર્યું કરાયું માથેરે, પણ જો ભગવત દ્રષ્ટિએ જોવો તો એ બરોબર જ હતું, ખોટું કાંઈ નહોતું. કેમ જે ભગવાનની આજ્ઞાએ કરીને જે કાંઈ કરીએ તે ખોટું નથી. પછી ભલે બીજા રાડ્યું નાખે, હે તમે ખોટું કરો છો, કે તમારી દ્રષ્ટિએ ખોટું, અમારે જેને રાજી કરવા છે, અમારે જેની ભેળું સદાય રહેવું છે, અમારે જેની પાસેથી સુખ શાંતિ સદા મેળવવી છે, એની દ્રષ્ટિએ સાચું છે માટે સાચું છે, તમારે જે કહેવું હોય કહો અને જેમ રહેવું એમ રહ્યો જાઓ. હવે વિગત આપે છે. બેસ કહે તો બેસવું, ઉઠ કહે તો ઉઠવું, વળી ચાલ કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી. બોલ કહે તો બોલવું, રહે મુન કહે તો રહેવું મુન, આજ્ઞાથી ઉપરાંત બીજું જાણવું નહીં પાપ પુણ્ય. વાવા, આજ્ઞાથી ઉપરાંત બીજું જાણવું નહીં પાપ પુણ્ય. આજ્ઞામાં જ પાપ પુણ્ય, આજ્ઞાથી બીજું પાપ પુણ્ય નહીં સમજવાનું. બેસ કે બેવું, ઉભો કે ઉભો થવું, હાલ કે હાલવું, જેમ કે એમ કરવું, બોલ કે બોલવું, નક મૂંગા રહેવું, માથાકૂટ કાંઈ નહીં. જેણે વચનમાં રહેવાનું દ્રઢ કર્યું તેણે ધર્મ ધાર્યા છે સઘળા, તે વિના બીજા ધર્મ તે તો પાપની પ્રજળી પળા કે છે. બીજા ધર્મ નિષ્કળન સ્વામી તો જો પાપની પળા પ્રજળી કે છે. ભગવાન કે એમ કરવા માંડો, પરમાત્માના વચન છે એ પરમ ધર્મ છે. શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી કહી છે, જેને કરુણા કરી એવી રીતે રહીએ તૈયે જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી.
જેની ઉપર કરુણા કરીને મહારાજે વચનો કહ્યા કે આમ રહેજો, આમ કરજો, ઓહો એ તો કેટલો ભાગ્યશાળી માણસ છે, એને એમ જ રહેવું જોઈએ ગમે તે સંજોગે, આડુંઅવળું મનમુખી થવાય નહીં, જે દુઃખ આવે વેઠી લેવાય, એમાં દુઃખ વેઠતા અપાર સુખ મળશે, પણ મન ધાર્યું કરવાથી સુખ શાંતિ જીવનભર હણાઈ જશે, જીવનભર પછી પસ્તાવો કાયમ રહેશે, ગયું એ ગયું, સમજ્યા? નિષ્કળાન સ્વામી કહે છે, રાજ ગયે રાજ મળે, ધન ગયે ધન મળે, સંપત્તિ ગયે વન ભુવન મળે, બધું મળે, ગઈ મળે નહીં લાજ કહેવાય ની હતી તે કઈ. એકવાર નાગ જાય એનો હાંધો ન થાય, અને હાંધો થાય તો એ વાંકું સૂકું રહે, ઘણા પ્લાસ્ટિકનું નખાવે ખબર પડી જાય, એ મજા નહીં પછી, માટે નાક રાખવું, બીજું જવા દેવું. ત્યાં માણસો શું કરે છે, નાક જવા દે, બીજું બધું રાખે ગમે એમ કરીને, નાક ભલે જાતું, સંપત્તિ જવા દેવી નથી, બસ લ્યો નાક ભલે, વચન ભલે જાય, ધર્મ ભલે જાય, હા પણ પૈસા ન જવા દેવાય. એ પછી બધું મેળવી લેવું પાછું, નાક કાંઈક કાપીને કાઢી નાખ્યું છે, કોઈ કઈ લાવીને છોટાડી દેવું ટાંકા લઈને, સમજ્યા? હાથે પગે લાગીને પછી કહેશું કે ભાઈ હવે સંજોગ હતા ને ભૂલ થઈ ગઈ, થઈ જાઓ બધા રાજી, એમ કરીને પાછું બધું મેળવી લેવું લાજ આબરું બધું, પણ પૈસા વ્યાજે જ પાસે ક્યાંથી લાવવા, એ મોટી ઉપાધિ, વાલા પૈસા બહુ ને માણસને, વધારે વધારે વાલા પૈસા, બીજું બધું પછી, ભગવાને પછી, સંતોય પછી, સત્સંગીએ પછી, બધું પછી, આબરૂ પછી, નાકકાને પછી, બસ ચીરો મૂર્ધન્ય રૂપિયા. ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે, પ્રગટ પ્રભુના વચન પાળે એથી મોટો કોઈ ધર્મ છે. અદભુત લખ્યું, ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે, પ્રગટ પ્રભુના વચન પાળે એથી મોટો કોઈ ધર્મ છે. ક્યાંય ભેળ્યો? એનાથી મોટો કોઈ ધર્મ નથી. હરિ કહે તેમાં હાથ જોડી ચોક્કસ કરવું છે ચિત્તમાં, નિષ્કુળાનંદ તેમાં સમ વિષમને ધારવું નહીં ધર્મની રીતમાં. ભગવાને કહ્યું એમાં હાથ જોડીને કરવાનું નિર્ણય કરી લો, નક્કી ચિત્તમાં ચોક્કસ કરવા, પછી એમાં આઘું પાછું ઊંચું નીચું માથાકૂટ કરો, માં ધારવું નહીં ધર્મની રીતમાં, એ ધર્મની રીતમાં બીજી માથાકૂટ કાંઈ નહીં. ધર્મ છે નહીં પકડશેલ માણાથી પાળી શકાય છે, હા એ આમ આમ પછી પત્યું મૂકે નહીં પછી, પણ ગાડાના પૈડ્યાની જેમ ફરી જાય વારી ઘડીએ, એનાથી ધર્મ પડે નહીં. ધર્મ તો નિડર માણસ પાળે, મજબૂત માણસ પાળે, જેની નજર ભગવાન સામી જ હોય, બીજી કોઈ વસ્તુ સામી નજર ન હોય. માણસ બહુ પ્રકારે ધર્મનો લોપ કરે છે, સમાજમાં આબરૂ જવાના ડરે ધર્મ લોપે છે, ભૂંડો લાગીશ એમ માનીને ધર્મ લોપે છે, મને કોક મારશે એમ ભયથી ધર્મ લોપે છે, બહુ પ્રકારો છે ધર્મ લોપાવાના. લાલસાથી ધર્મ લોપે છે એ તો આપણે બધા જાણીએ છીએ, પણ આવા પણ કારણો છે, ભય, આબરૂ, આ બધું. પણ કોઈ પણ પ્રકારે પરમાત્માની વાણીને તજે નહીં, ભગવાનને સર્વ કરતા જાણે, જે કરશે તે ઠાકોરજી ઠીક કરશે, મારે તો એમના વચનમાં વળગી રહેવું એટલી જ ફરજ છે એમ સમજી અને વળગ્યો રહે તો ભગવાન સામું જોવે. ધર્મ છે ધામ રે સરવે સુખનું, જો જન કરી જતન રે.
ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, હે વાલ પે વરત્યા હરી ને વચન રે વચન રે વચન રે, ધર્મ છે તમામ સુખનું ઘર છે ધર્મ, રાખો ધર્મ ન તજો. આજ સુધી દુનિયામાં જે કોઈ માણસો સુખી થયા છે એ તમામ ધર્મ ધારીને જ સુખી થયા છે. ધર્મ ધારીને રે સંત સુખી થયા. વાલપે વર્ત્યા હરીને વચન, એણે પરમાત્માની આજ્ઞાને કાંઈ આપણે આગી પાછી નથી કરતા ને, એમાં કાંઈ ફેરફાર નથી જતો ને, એમાં લોપ નથી જતો ને, એના ઉપર જ નજર રાખી, બીજી કોઈ બાબત ઉપર નહીં, તો એ માણસ અંતે સુખી થયા. બસ એના માથે પરમાત્માનો રાજીપો રહ્યો. બાકી બીજું જે થયું તે આવ્યું કે ગયું, મહત્તા એની નથી. ભગવાનનો રાજીપો જે છે એની જ મહત્તા છે, એ જ સાચી મૂડી છે, એ જ સાચી સંપત્તિ છે. બાકી આ લોકનું અંતે બધું જતું રહેવાનું, દેહ જતો રહેવાનો, અને આ લોકની આબરૂ એ નાશવંત છે ને, કેમ જે લોક નાશવંત છે ત્યારે આબરૂ છે ને આધારે રહે. માટે ભગવાનની સામી જ દ્રષ્ટિ રાખો કે મારા પ્રભુને આ નહીં ગમે, આ ગમશે. બસ એવી રીતે જીવન જીવે કે ભગવાનને પ્રિય બને છે. વચન વિના રે ધોખે નથી હારતા રે, માનતા નથી ધર્મ માહી માલ રે, જે ધર્મ રે જેવા બોર બગામણા રે, ધર્મ રે જેવા બોર બગામણા રે, લાગે જંબુક ને મન લાલ રે લાલ રે લાલ રે, ધર્મ છે ધર્મ છે ધામ રે સર્વે સુખનું. એક ભગવાન સ્વામિનારાયણના વચન વિના બીજો કોઈ ધર્મ ધોખે નથી ધારતા, કોકની શરમે દબાઈ નહીં કે આ નહીં કરીએ તો લોકો ધોખો કરશે આપણા ઉપર, ધોખે નહીં. જેમ જેમ કેવું એમ કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કહ્યું એમ મારે કરવાનું, બીજી મારે માથે પૂછશું? ધોખે બીજાના કોઈ બોલને કે કહીને માનતા જ નથી, એને તો સ્વામિનારાયણ ઉપર જ નજર છે. દુનિયામાં વ્રતને વિધિને નિયમને સદાચારને ધર્મને શ્રુતિને સ્મૃતિને કર્મને કાનને પુસ્તકને જંતર મંતર તંત્ર કેટલું છે, સહજાનંદની ઉપાસના વાળા સહજાનંદની આજ્ઞા પાડે, બીજી શું માથા કૂટ. હા સહજાનંદી સિંહ ને વળી બીજું શું કામ હોય, એને એકાદશી કરે હરિજયંતિ કરે પૂરું, પણ જેને ભગવાનનો વિશ્વાસ નથી એવા બિચારા માલા માણસોને આ બધી વ્રતવિધિઓ જગતની પાળવી પડે છે, પરમાત્મામાં વિશ્વાસ નહીં ને. સ્વામી કહે છે કે માનતા નથી ધર્મ માહી માલ રે, એ દુનિયાના કોઈ ધર્મમાં માલ માનતા જ નથી ને. ઓ શ્રીજી મહારાજના વચન એમાં બધું આવી ગયું. બીજા જે ધર્મ રે જેવા બોર બગામણા, બગામણા બોરની વાત સાંભળીશ? બોર વીણવા ગયા હોય એને ખબર હોય, ખેતરોમાં બોર હોય ને એ શિયાળાની ઠંડી પવનથી ઉપર ઉપર લાલ થઈ જાય, આમ લાગે દૂરથી જાણે પાકા આમ સરસ મજાના બોર છે એમ,
પણ જઈને તોડે તો હાવ કાચા હોય, પણ લાલ હોય છતાં કાચા, એને બોર બગામણા બોર કહેવાય. હા, લાગે જંબુકને મન લાલ, શિયાળ શિયાળિયા એ બોરમાં છેતરાય, કાંઈ માણસ છેતરાય, ભલે દૂરથી લાલ લાગે પણ એમાં માલ નથી. એવા ધર્મ અન્ય રે જાણીને પૂરથી રાજા ઋષિનું શ્રવણે સાંભળ્યું કે છે, એને બધાએ સુખ સારું દુઃખ ભેગું કર્યું કે. આમાં જો કે રાજા ઋષિનું રે સર્વેનું સાંભળ્યું કે સુખ સારું દુઃખ પાયમાં સાક્ષાત, માટે ભગવાને જે આજ્ઞા કરી છે એ પાળો, બસ માથા કઠું કામ. બીજા ધર્મને ઉરમાંથી કાઢી નાખો કે છે. હા, એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી મેલી છે મનથી ઉતારી વાત, ન જરૂર જ એની. શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માય રે, નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, હે કરવું ન રહ્યું તેને કાંઈ રે કાંઈ રે કાંઈ રે. ધર્મ છે ધર્મ છે હમરે સર્વે સુખનો, રાખજો જન કરીને જતન રે, હરીને વચન રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું, માટે ધર્મનું પાલન દ્રઢપણે કરવું અને ભગવાનના મુખેથી જે ધર્મ સાંભળ્યા છે એ ધર્મમાં જે દ્રઢપણે કરીને વળગી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને જ્ઞાની ગણજો અને એને કાંઈ કરવું રહ્યું નથી, કલાસ કરવું રહ્યું નહીં એને કાંઈ, એને તો બધું થઈ ગયું, બેડો પાર થઈ ગયો. માટે ભગવાનની આજ્ઞા આપણે શિર સાથે પાળવી, બીજી જફામાં પડવું નહીં.